राजकोट शहर में आवेल मारवाड़ी कॉलेज में वकील सम्मेलन योजाय हतु, जेमा मुख्य अतिथि तरीके सुप्रीम कोर्ट ऑफ इंडिया ना जज एम आर शाह, हाईकोर्ट ऑफ गुजरात ना जज आई जे वोरा, बार काउंसिल ऑफ गुजरात ना प्रमुख दिलीप भाई पटेल उपस्थित रहा था। अने मारवाड़ी कॉलेज ना तेमज वकीलात ना तमाम विद्यार्थियों ने प्रवचन द्वारा टिप्स पण आपवामां आवी हती। गुजरात भैया मैं जानता, मैं गुजरात का ही हूँ, एटले आई एम वेरी प्राउड टू बी ए गुजराती हु इज गोइंग टू सुप्रीम कोर्ट। એટલે ગુજરાત તો મને હંમેશા પેલું માને પોતાનું સારું લાગે ને, એટલે ગુજરાત તો મને સારું જ લાગે છે, એટલે નાઇસ વન। અને ગુજરાતનો પ્રોગ્રેસ જોઈને જે છે, ગુજરાત તો જો પ્રોગ્રેસ દેખે મુજબ બહુ આનંદ થાય। સર આપને અભી એડવોકેટ સ્ટુડન્ટ હૈ, એ જો કોન્ફરન્સ આતી હૈ સેમિનાર, વો રિસેન્ટ ડેવલપમેન્ટ ઇન લોસ કે ઉપર થા, તો સ્ટુડન્ટ્સ ભી થે, એડવોકેટ્સ ભી થે, જ્યુડિશિયલ ઓફિસર્સ ભી થે। तो हमने ये बताया कि ये जो रिसेंट डेवलपमेंट जो होता है लॉ में, हाँ, वो आप सबको जानना चाहिए, क्योंकि सर्टन राइट्स ऐसे हैं जो कई लोगों को कई लोग जानते नहीं हैं, तो उसको जानना चाहिए कि भाई आपका राइट टू फ्रीडम क्या है, फ्रीडम ऑफ स्पीच क्या है, और राइट टू गेट मेडिसिन, राइट टू लिव विद डिग्निटी, ये सब आपको जानना चाहिए, आपका राइट्स है। अगर आप नहीं जानोगे कि आपका राइट्स का है, तो आप एंजॉय नहीं कर सकोगे राइट्स का। બહુ સરસ હતો અને આઈ એમ સો હેપી ટુ નો એન્ડ લર્ન કે મારવાડી યુનિવર્સિટી કેમ્પસ ઇઝ અ વેરી ગુડ કેમ્પસ, એન્ડ ઇવન રાજકોટ સિટી ઇઝ ઓલ્સો હેવિંગ સચ એ ગુડ વન્ડરફુલ ઇન્સ્ટિટ્યુશન, આઈ એમ સો હેપી। અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી નિલેશ વોરા સાહેબ, તેમજ અહીંયા ભાજપાના તમામ જસ્ટિસ સાહેબ, અને બધા ખૂબ મોટી સંખ્યામાં હતા। અને અત્યારે એમને એક સેમિનાર આપ્યો છે, હવે રોડ વાગ્યા પછી એમનો સેમિનાર છે। સર્વોચ્ચ સ્થાન જ છે, એ આવતા હોય, એની સાથે વાર્તાલાપ થતો હોય, અને એનું વક્તવ્ય સાંભળ્યું, એને જે જે ચુકાદાઓ અત્યારે ચૂકી રહ્યા છે પ્રજાને લક્ષી ચુકાદાઓ કીધા, એ ચુકાદાઓ પણ ગયમાં છે, અને સ્ટુડન્ટ સાથે સ્ટુડન્ટ આપણે જોયું કે બધા સ્ટુડન્ટ જસ્ટિસ સાથે ખોટા હોય, એ પણ એક અલભ્ય છે, કારણ કે આમ સામાન્ય રીતે આ તો ગુજરાતના આપણા ચીફ જસ્ટિસ હતા, એટલે બધાને ખૂબ આનંદ થયો કે આપણા છે લાઈક।